શું તકલીફ પડી રહી છે ભાઈ વટો ગામમાં? અહીંયા કન્ટેનમેન્ટ ઝોન બનાવેલો છે, એના પહેલા તો કોઈ લોકોએ કઈ સિક્યોરિટી મૂકી નહીં, પછી કેસ આવ્યા પછી સિક્યોરિટી મૂકી, અને હવે કેસ આવ્યો છે તો અમને બહાર જવા નથી, જાણે કે મારી એક્ઝામ છે, કાલે બી એક્ઝામ છે, તો મારે એક્ઝામ આપવા બહાર જવું હોય તો બી નહીં જવા, તમારે ઘરે બેસીને આપવી પડે છે, અને એક્ઝામ આપવામાં બહુ તકલીફ પડે છે. અચ્છા, હવે તમને તમારે કદાચ કરિયાનું લેવા જવું હોય તો અહીંયા જે પોલીસ કર્મીઓ છે જવા દે છે? એ તો લગભગ ખબર નથી, કેમ કે હું જતો નથી કરિયાનું હરિયાનું લેવા, હમણાં બધું બંધ જ કરેલું છે. તો આપણી શું માંગ છે આગળની? માંગ એ જ છે કે થોડું જે જરૂરિયાત છે, ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે, એના માટે જવા દે અને ક્વોરન્ટાઇન સેન્ટર કરતા શિફ્ટ કરે ગવર્મેન્ટ. આપ અહીંયા વર્તુળના જ વતની છો? હા, વર્તુળના જ. ચારા માટે ખેડૂત છીએ અમે, અમારે અવારનવાર જવાનું થાય છે ખેતીવાડી માટે, અને ગામમાં આજે દરજી આવેલા છે એ બોમ્બેથી આવેલા છે, અને બીજું કે એ કોઈ પરમિશન વગર આવેલા, અને એવું બી સંભળાઈ શકે એમાં કોઈ મિલી ભગત છે, ગામમાં ગામની કોઈ સંમતિ નથી, કોઈની મિલી ભગત છે અને એવું કંઈ સંભળાય છે, માટે તો જિલ્લા કલેક્ટર, તાલુકા પંચાયત અને તંત્રને એવું કહેવું છે કે આ જે લોકો અહીંયા રાખેલા છે એમને અહીંથી દૂર લઈ જાય અને બહાર ક્વોરન્ટાઇન કરે તો અમારું ગામ ફ્રી થઈ જાય, કારણ કે અમારા ગામમાં કોઈ બીજો કોઈ કેસ નહોતો, એટલા માટે. અને ખેડમાં જો જગ્યા હોય ત્યાં સરકારશ્રીને નિવેદન છે અમારું કે અમને ટ્રાન્સફર કરે. હું વર્તુલ ગામનો વતની છું, મારું નામ ચૌધરી સારકુમાર સલમીભાઈ. હવે મારા ગામમાં એક કોરોનાનો કેસ આવ્યો છે, એકચ્યુઅલી કેસ લોકલ નથી પણ જે મુંબઈથી જે દરજી આવ્યા છે અહીંયા, એ લોકોને અહીંયા સરકારી સ્કૂલમાં ક્વોરન્ટાઇન કરવામાં આવે છે, બરાબર. તો આ કેસ આવવાના લીધે અત્યારે ગામમાં બહુ તકલીફ પડી રહી છે, ઘણા લોકો હોમ ક્વોરન્ટાઇન છે, ગામમાં બધું કરિયાણાની દુકાનો બંધ છે, લોકોને ખેતરમાં જવા દેવામાં આવતા નથી. તો આ માટે સત્વરે માંગ કરવામાં આવે છે સરકારશ્રીને કે આ જે લોકો જે અહીંયા સરકારી અહીંયા જે સ્કૂલમાં ક્વોરન્ટાઇન છે, લોકોને બહાર વર્તુળ ગામની બહાર ખેતરમાં ક્યાંક બીજે ક્યાંક ક્વોરન્ટાઇન કરવામાં આવે તો વર્તુળ ગામના લોકો ફરી ફરી શકે, કામ ધંધા કરી શકે, ખેતરમાં જઈ શકે, આવું કામ એ લોકો કરી શકે, માટે સરકારને વિનંતી કરવા